જયકાળ બેરો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર મિત્રો આજે આપણે આ વિડીયો કઈ રીતે તેર વર ના દીકરા માતાજી એ સાક્ષાત દર્શન આપ્યા મિત્રો આ જે વાત રહી નર્મદા જિલ્લાની અંદર આવેલા એક નાનકડા અમથા ગામ રાજપીપળાની છે કહેવાય છે કે મિત્રો એ રાજપીપળા ગામની અંદર સંજયભાઈ અને તેના પત્ની હસુમતીબેન બેન રહેશે એને મિત્રો એક દીકરો છે જેનું નામ છે મિત્રો યુવરાજ જેને મિત્રો પ્રેમથી કહે અને બોલાવે

હતા યુવીભાઈને પણ જમવા આટુ તેને બેહારવામાં આવતા હતા પણ યુવીભાઈ મિત્રો વ્રતના હિસાબથી જમવાની ના પાડતા હતા પણ મેડમે તેની એક પણ ન સાંભળી અને તેને જમવા માટે બેસાર્યા યુવીભાઈ મિત્રો એવો વિચાર કર્યો કે અત્યારે હવે હું એક ટાણું કરી લઉં સાંજે હું ઘરે નહીં જમું આવો મિત્રો વિચાર કરી અને વ્રતનું એક ટાણું મિત્રો સ્કૂલની અંદર મધ્ય ભોજનમાં કરી લીધું સ્કૂલ સૂટે છે અને યુવીભાઈ જે હતા તે એના ઘરે આવે છે રાતનો સમય થાય છે એટલે ઘરની અંદર રાતનું જે ભોજન હતું તે ભોજનમાં મિત્રો ભજીયા બને છે અને યુવિભાઈના જે મમ્મી હતા તે યુવિભાઈને બોલાવે છે અને યુવિભાઈ ને કે છે કે હાલે આ ભજુ સાંખી અને કેતો આમાં મીઠું તો બરોબર છે કે નહીં હવે યુવીભાઈ હું જાણા જો ભાઈ નહીં નહીંકું તો મમ્મી ગુ કરશે અને જો ભજુ સાંકીશ તો મેં જે દિશામાં વ્રત લીધું છે એ વ્રત તૂટી જાય કેમકે સ્કૂલ ની અંદર મેં એક ટાણું વ્રત નું કરી લીધું છે આવો મિત્રો એ વિચાર કરતા જ હતા કે આ જે મમ્મી હતા તે ગુસ્સેથી બોલ્યા કે તું ભજ્જુ સાંકી જો આવી રીતે કહેવાય યુવી ભાઈ તરત ભજ્જુ સાંખે છે હવે મિત્રો બજુ સાંકી અને યુયુભાઈ જે હતા તે ઘર બાર બહાર નીકળી જાય છે આરતી સમય થઈ જાય છે પણ યુયુભાઈ જે હતા મિત્રો તે દશામાં આરતીમાં આરતી માં જાતા અને રિક્ષામાં બેઠા બેઠા રડે છે આવામાં મિત્રો એક આઠ નવ વર્ષની બાળકી યુવિભાઈ ની પાસે આવે છે અને એને કે છે કે તું કેમ રડશો અને આજ દશામાં આરતીમાં કેમ ના આવ્યો હવે મિત્રો યુવીભાઈ જે હતા તે આ બાળકીને ઓળખી શક્યા નહીં આજે મિત્રો બાળકી તે બીજું કોઈ નહીં પણ દેશામાં નું તે એક સ્વરૂપ હતું દશામાં જે હતા તે આઠ નવ વર્ષની બાળકી બની અને પાસે આવ્યા હતા ત્યારે મિત્રો બધી વાત કરી કે મેં દશામાં વ્રત રાખ્યું હતું અને વ્રત મારાથી તૂટી ગયું અને માણસો કહે છે કે ભાઈ દશામાં વ્રતમાં જો આપણાથી કંઈક ઊંધું થાય અવળું થાય તો દશામાં આપણા ઉપર ગુસ્સો કરે દિશામાં આપણને મારે આવી મિત્રો એ બાળકીને બધી વાત કરે જે બાળકી હતી તે યુભાઈ ને કેસે દશામાં તને નહીં મારે કાલ તું આરતી માં આવજે હું તારી વાટ જોશ આટલું કહે અને જે બાળકી હતી તે જતી રહેશે પણ મિત્રો યુવતી ભાઈ જે રહ્યા તે માતાજીની આરતીમાં આરતી માં જતા નથી પણ રિક્ષામાં બેસી અને રડ્યા કરે છે હવે મિત્રો થાય છે એવું કે વ્રતનો આઠમો દિવસ હતો અને દિશામાં જે હતા તે ફરીથી આઠ નવ વર્ષની બાળકીનું રૂપ ધારણ કરી અને યુવીની પાસે આવે છે અને કહે છે કે હાલ તું મારી સાથે હું તને નહીં મારું આટલું કહેતા તે મિત્રો યુવીને સમજાઈ ગયું કે આ કોઈ આઠ નવ વર્ષની બાળકી નહીં આ તો સ્વયં માતાજી છે જેને આઠ નવ વર્ષની બાળકીનું રૂપ ધારણ કર્યું છે અને યુવી જે મિત્રો રહ્યો તે માતાજીના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે મારાથી તમારું ભૂલથી વ્રત તૂટી ગયું છે

દશામાં નું સ્થાનક છે અને ટૂંક જ સમય અંદર મિત્રો એ દશામા નું ભવ્ય મંદિર બનાવવાના છે તો તમારે જો દશામાં ના દર્શન કરવા હોય તો નર્મદા જિલ્લાનું રાજપીપળા ગામ છે જ્યાં મિત્રો યુવરાજભાઈ ના ઘરે તે માતાજી વિરાજમાન છે માત્ર અત્યારે હાલમાં વીસ થી એકવીસ વર્ષના યુવરાજ ભાઈ છે તો તમારે દર્શન કરવા હોય તો ની મુલાકાત તમે લઈ શકો છો તો બસ મિત્રો ની અંદર આટલું તે કાળ બેરો મિત્રો જય બોલે તર માદે